विद्यार्थी मित्रों हवे आवशे धातुओ अने तेमनी खनिजो एटले के संगठन कया कया आयर्स स्वरूप मळी आवे छे ते तो आपणे आ चेप्टर नी अंदर एल्युमिनियम आयन एटले के लोखन जिंक अने कॉपर एवी उपयोगी एवी चार धातु तेनी खनिजो अने एना खनिज सूत्र विषे भणवानुं छे। तो पहेलामां पहेलुं आपणे लईए एल्युमिनियम धातु। मित्रों एल्युमिनियम धातु छे ए तेना बॉक्साइट अने केओलिनाइट्स स्वरूप मळी आवे छे। अहीं एल्युमिनियम जे बॉक्साइट खनिज छे ए तेनी मुख्य खनिज छे। जे सूत्र तमने आप्युं छे AlOxOH3-2X, फरी बोलू छूं AlOxOH3-2X आ तेनुं मुख्य खनिज छे, सूत्र छे, जेने आपणे टूंकी रीते आ रीतना पण लखी शकीए छीए। मित्रों Al2O3 × XH2O આ સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ છીએ। આ તેને કાચી ધાતુનું સૂત્ર છે, કોનું? બોક્સાઇટનું। ત્યાર પછી લઈએ કેઓલિનાઇટ્સ, AlOH4Si2O5। આમ એલ્યુમિનિયમ ધાતુ છે તેની બે કાચી ધાતુઓ જોવા મળે છે, એક બોક્સાઇટ અને બીજી કેઓલિનાઇટ્સ। ત્યાર પછી મિત્રો આપણે લઈએ આયર્નની કાચી ધાતુઓ। તો આયર્ન છે એની ચાર કાચી ધાતુ છે, જે હિમેશ રેશમિયા એને આપણે બોલાય હિમેશિયા, આપણા ગુજરાતનો છે એટલે આપણે એને ટુકારીને બોલાવી શકાય, માટે એને કીધું હિમેશિયા। હિ પરથી હેમેટાઇટ, મે પરથી મેગ્નેટાઇટ, સી પરથી સિડેરાઇટ્સ અને આ પરથી આયર્ન પાયરાઇટ્સ। આ રીતના શોર્ટકીઝ દ્વારા આપણે ચારે ચાર ખનિજના નામ આપી શકીએ છીએ। હિ પરથી હિમેશિયા, મે પરથી મેગ્નેટાઇટ, સી પરથી સિડેરાઇટ્સ અને આ પરથી આયર્ન પાયરાઇટ્સ। હિમેટાઇટનું સૂત્ર મિત્રો આપ્યું છે Fe2O3। મેગ્નેટાઇટનું સૂત્ર આપ્યું છે Fe2O4, સોરી અહીંયા Fe3O4 હોવું જોઈએ। Fe3O4 હોવું જોઈએ। સિડેરાઇટ એનું સૂત્ર છે Fe2O3 અને આયર્ન પાયરાઇટ્સ અને Fe2O2 આપણે કહી શકીએ છીએ। તો આમ ચાર ખનિજો કઈ? હિમેટાઇટ Fe2O3, મેગ્નેટાઇટ Fe3O4, સિડેરાઇટ Fe2O3, આયર્ન પાયરાઇટ્સ Fe2O2। તો આ રીતના આપણે આ ચાર ખનિજો છે એ સૂત્ર સાથે આપણે યાદ રાખી શકીએ છીએ। ત્યાર પછી ત્રીજા નંબરની કાચી ધાતુ જેને આપણે બોલીએ છીએ કોપરની ખનિજો। તો કોપરની પણ ચાર ખનિજો છે, કોમે ક્યુકો, કો પરથી કોપર પાયરાઇટ્સ, મે પરથી મેલેકાઇટ, ક્યુ પરથી ક્યુપ્રાઇટ અને કો પરથી કોપર ગ્લાન્સ। એ રીતના કોમે ક્યુકો કોપર પાયરાઇટ સૂત્ર છે CuFeS2, જે કોપરની મુખ્ય ખનિજ છે। મેલેકાઇટ CuCO3, CuH2S, ક્યુપ્રાઇટ CU2O અને કોપર ગ્લાન્સ એ CU2S સ્વરૂપમાં આપણને મળી આવે છે। યાદ રાખજો મિત્રો, કોપરની મુખ્ય ખનિજ કોપર પાયરાઇટ, સૂત્ર CuFeS2 છે। ત્યાર પછી આવશે ઝીંકની ધાતુ। તો ઝીંકની મુખ્ય ત્રણ ખનિજો છે GGK। મિત્રો ઝીંકની મુખ્ય ત્રણ ખનિજો છે જેને આપણે GGK કહેવામાં આવે છે। આ ત્રણ ખનિજોમાં ઝીંક બ્લેડ એ તેની મુખ્ય ખનિજ છે, ZnS, ઝીંકાઇટ જેને ZnO કહેવામાં આવે છે અને કોલિમેનાઇટ જે તેની મુખ્ય ત્રણ ખનિજ, GGCO। આ ઝીંકની મુખ્યત્વે ત્રણ ખનિજો છે, ઝીંકાઇટ, ઝીંક બ્લેડ અને કેલેમાઇન। સૂત્ર લેવામાં આવે તો ઝીંક બ્લેડ ZnS, ઝીંકાઇટ ZnO અને પોલિમેનાઇટ કેલેમાઇન, એ સૂત્ર છે ZnCO3। મિત્રો આ રીતના આ મુખ્ય ખનિજો છે ચાર ચાર ધાતુની, આ રીતના આપણે નામ આપી શકીએ છીએ। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એલ્યુમિનિયમ મુખ્ય ખનિજ ખાલી જગ્યા છે, તો એલ્યુમિનિયમ મુખ્ય ખનિજ આવશે બોક્સાઇટ,
આયર્ન ની મુખ્ય ખનિજ ખાલી જગ્યા છે તો આવશે હિમેટાઇટ. કોપર ની મુખ્ય ખનિજ ખાલી જગ્યા છે તો કોપર પાયરાઇટ્સ. અને જિંકની મુખ્ય ખનિજ ખાલી જગ્યા છે તો જિંક બ્લેડ ZNS નો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. તો આ રીતના આપણે ખનિજો વિશે સમજી શકાય.